ચાલો છોકરા, રીત નંબર ચારમાં એક ઉદાહરણ કર્યું, હવે સ્વાધ્યાયનો દાખલો. સ્વાધ્યાયના દાખલામાં નફો 1,35,000, 3:2, 3 ના બદલે, આ બદલે એટલે આ સાચું હતું સમજી લેવાનું, આ ખોટું. બરાબર, 3 નામ છે, એક શીલાબેન, સુરભીબેન અને સંકેતભાઈ. નફાની સાચી વહેંચણી કરી દેવાની, કયા પ્રમાણમાં? 3:2, 3 આગળ કીધું એ પ્રમાણ વહેંચતા તમને આવડવું જોઈએ, હવે એ વિડીયો પર શીખવી શકાય નહીં. 3:2, 3 ના પ્રમાણમાં વહેંચ્યું, 50,625, 33,750, 50,625. હવે એને આપણે ખોટી વહેંચણી કરવી છે, બદલે લોચવામાં આવ્યું છે ને, એટલે હવે ખોટું. 2:1, 3 45,022,567. હવે આગળ કીધું, ખોટું હોય એને ભૂસવાનું, ભૂસવાનું એટલે કાઢી નાખવાનું. ખોટું હોય એટલે ભૂસવાનું, ભૂસવાનું કાઢી નાખવાનું. કેન્સલ એટલે માઇનસ, અને આગળ માઇનસ કરી દો, સાચાની પ્લસ કરી દો. હવે પ્લસ માઇનસ કરો તો આનો જવાબ 5,625 પ્લસ આવશે, આનો ડિફરન્સ 11,250 પ્લસ આવશે, આનો ડિફરન્સ માઇનસ 16,875 આવશે. મોટા નિશાની લાગે. હવે એટલું યાદ રાખ, જ્યાં પ્લસ આવે એ જમા, પ્લસ આવે એટલે જમા, ને માઇનસ આવે તેવું જાય. આનંદ બનાવી દો. સંકેતના મૂડી ખાતે, જગ્યા તમે પૂછજો, સંકેતના મૂડી ખાતે ઉધાર 16,875 આ ઉધાર. એટલે આમ જોવા જઈએ ને, એની પાસેથી રૂપિયા લઈ લેવા, એનું ખાતું ઉધાર કરી આ એને જમા કરી આપો. શીલાના મૂડી ખાતે જમા, સુરભીના મૂડી ખાતે જમા. રીત નંબર 4 પૂરી.